नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 માં વિષય વિજ્ઞાન પાઠ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર મિત્રોમાં આગળ વધુ અભ્યાસ કરીએ. ગયા ભાગમાં આપણે એક રાસાયણિક ફેરફાર જોયો હતો મેગ્નેશિયમની પટ્ટીમાં, કે જેમાં એક નવો પદાર્થ આપણને મળતો હતો મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે સફેદ રંગની રાખ હતી. યાદ છે ને મિત્રો? તો એવી જ રીતે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. એમાં એવું છે કે કોપર લોખંડની બ્લેડ મૂકવાથી થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે તે જણાવો. મિત્રો, પ્રવૃત્તિ દ્વારા આપણે સાબિત કરવાનું છે કે આમાંથી થતો ફેરફાર છે એ ફેરફાર રાસાયણિક છે. કે રાસાયણિક ફેરફાર ક્યારે થઈ શકે? જ્યારે કોઈ ફેરફાર દ્વારા કંઈક નવો પદાર્થ ઉત્પન્ન થતો હોય તો આપણે કહી શકીએ કે રાસાયણિક ફેરફાર છે. રાઈટ મિત્રો? ચલો જોઈએ તો એના માટે આપણે શું કરશું. તો કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદરનું ફેરફાર લેવાનું છે, એટલે આપણે પહેલાં કોપર સલ્ફેટનું દ્રાવણ જોઈશે. મિત્રો, કોપર સલ્ફેટનું દ્રાવણ કેવી રીતે બનાવશો? તો કોપર સલ્ફેટના જે ટુકડા હોય છે મિત્રો, વાદળી રંગના આવે છે, એ ટુકડાને તમે એ ભૂકાને તમે પાણીમાં પલાળો અને એને બરાબર હલાવી દો એટલે એનું દ્રાવણ મિત્રો તૈયાર થઈ જાય. તો એક બીકરની અંદર મિત્રો કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. તો જો મિત્રો પદ્ધતિ આપણે જોઈએ કે કાચનો એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો, એની અંદર કોપર સલ્ફેટ એક ચમચી નાખો, બરાબર એને હલાવો અને એનું દ્રાવણ તૈયાર કરો. મિત્રો, આ પ્રક્રિયા થોડી લાંબી છે એટલા માટે અહીંયા આપણે બતાવી શકતા નથી. તો શું કરવાનું છે કે એની અંદર એક ચમચી કોપર સલ્ફેટ જે વાદળી રંગના ટુકડા આવે છે એની અંદર નાખીને બરાબર હલાવો, એટલે કોપર સલ્ફેટનું આ રીતનું દ્રાવણ મિત્રો તૈયાર થશે. આપણે બીકરમાં એનું દ્રાવણ લીધું છે. કેવો રંગ થઈ જશે મિત્રો? તો કે વાદળી રંગનું દ્રાવણ થશે. મિત્રો, એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ H2SO4, તો એની અંદર મિત્રો એના એના ટીમ્પા નાખવાના છે, થોડા કે બે ત્રણ ટીમ્પા, એ દ્રાવણ જે છે વાદળી રંગનું તમને થતું દેખાશે. મિત્રો, તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ કસ મણીમાં લઈને સાઈડમાં મૂકી દો, બાકીનું દ્રાવણ એમને એમ રાખો. વાદળી રંગનું જે દ્રાવણ હતું એ કસણીમાં લઈને થોડું સાઈડમાં મૂકી દો અને બીકરની અંદરનું દ્રાવણ એમનું એમ રાખો. હવે શું કરો? તો એ દ્રાવણની અંદર જે લોખંડની બ્લેડ અથવા લોખંડની ખીલી જે પણ લોખંડની વસ્તુ હોવી જોઈએ એને મિત્રો એ દ્રાવણની અંદર મૂકો. મૂકીને મિત્રો એને અડધો કલાક રાખવાનું છે. તો અડધો કલાક રાખ્યા પછી તમને કંઈક રંગમાં કે એમાં ફેરફાર જોવા મળે તો એનું અવલોકન કરો. તો મિત્રો શું કહે છે કે અડધો કલાક રાખ્યા પછી તેમાં તેના દ્રાવણનો રંગ તપાસો અને એ રંગ જે છે એ રંગ અને જે તમે નમૂના માટે કસણીમાં આપણે લઈને રાખ્યું હતું કે એ બંનેનો રંગ મિત્રો ચકાસો તો કંઈક ફરક દેખાશે. તો મિત્રો હા, ફરક દેખાશે. બ્લેડ નાખ્યા પછી જે વાદળી રંગનું દ્રાવણ બ્લેડ નાખ્યા પછી થોડા લીલા રંગનું થઈ જશે. કેવા રંગનું મિત્રો? લીલા રંગનું થઈ જશે. અને આ બ્લેડ છે ને, આ બ્લેડ ઉપર કથ્થઈ રંગના કણો જામી જશે. આવો મિત્રો જોવા મળશે. શું થશે? વાદળીમાંથી લીલો રંગ થઈ જશે અને આ જે બ્લેડ હતી એ બ્લેડ ઉપર કથ્થઈ રંગના કણો, એનો કથ્થઈ રંગનો કંઈ પાવડર જેવું મિત્રો જામેલું દેખાશે. મિત્રો, આની અંદર હતું કોપર, અહીંયા બ્લેડ છે. બ્લેડ એ લોખંડની છે. લોખંડને મિત્રો કહેવાય છે આયરન. શું કહેવાય છે? આયરન કહેવાય છે. તો આ જે કોપર હતું,
અને માટે